પેપરમેશી પર કામ કરું છું. પેપરમેશી અને પેપર કોલાસમાં લગભગ 86-87 થી કામ કરી રહી છું અને અત્યારે મારા પેપર કોલાસ અને પેપરમેશીના અહીંયા સ્કલ્પચર પેઇન્ટિંગ પર ડિસ્પ્લે કર્યા છે અને આ મારો 12મો શો છે. મારા વર્કમાં તમે જોઈ શકશો પેપરને લઈને કામ છે, પણ પેપર ન્યૂઝ પેપર મેગેઝિન પેપર વેવ સિરીઝ ઉપર કામ કર્યું છે, 3D છે, એમ્બોઝિંગ કામ છે, ન્યૂઝ પેપરને લઈને અમે ઘણા બધા કામ કર્યા છે. કલર્સ બી યુઝ કર્યા છે, ઓઇલ ઓન પેપર પછી કેલિફોર્ન પેપર. આ મારા કામમાં તમને બહુ બધી વેરાયટીઝ, કારણ કે હું એક્સપેરિમેન્ટ બહુ કરતી રહું છું દરેક કામમાં. ઇવન એક ઓરિગામી સ્ટાઇલથી બી મારી એક ટેકનિક છે કે બહુ સરસ એમાં કામ કરું છું. એમાં મેં લગભગ 6 ફૂટ સુધીનું મેં પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. એ બધા અહીંયા ડિસ્પ્લે નથી કરી શકી, અહીંયા મારી પાસે લિમિટેશન છે, પણ બહુ બધા વેરિએશનમાં મેં કામ કર્યા છે. અને વેસ્ટ મટીરિયલ ને રિસાયકલ મટીરિયલમાં કામ કરવાનો મારો મુખ્ય ઉદ્દેશ છે કે માટીમાંથી આવ્યું છે અને માટીમાં જ જવાનું છે. અને આપણું નેચર બચાવો, ઝાડ બચાવો, ઓછા પેપરનો યુઝ એટલે બગાડે કરો, આ એક મારું મેઇન કન્સર્ન છે. તો રિસાયકલ ન્યૂઝ પેપરને લઈને વેસ્ટ પેપરમાં મેં કામ કર્યું છે. મારી ટેકનિક જ આ છે. પેનું પેસ્ટ બનાવીને બી મેં સ્કલ્પચર્સ અને 3D 2D એવા વર્ક મેં કરેલા છે. તો આવા બધા મારા કામની એક જર્ની રહી છે અને એવા જ કામ હું વર્ગ બનાવું છું. મને હાર્ડવર્ક છે, આમાં બહુ બધું છે. આંગળીઓના સ્કીન પણ નીકળી જાય, એ જે રોલ્સ કરવામાં અને કટિંગ કરવામાં ઘણીવાર બ્લેડ જેવું પેપર થાય છે તો કટ બી થઈ જાય છે. એટલે આવું પણ સારા ખરાબ પાસા પણ છે. ઇવન આ મટીરિયલ કેટલા લઈને જોવા જાઉં ને તો કશું જ નથી, પણ મારા જે અંદરની ફિલિંગ્સ છે એ હું અહીંયા રજૂ કરી રહી છું. તો ઘણીવાર જેવો મૂડ હોય એવા મેં કામ કર્યા છે. એટલે બહુ બધી વુમન સિરીઝ પર બી કામ કર્યું છે, વેવ સિરીઝ પર બી કામ કર્યું છે, ઘણા બધા સર્કલ્સ ઉપર બી કામ કર્યું છે. મુખ્ય મારું સર્કલ છે કે એક ડોટ ઉપરથી શરૂ થાય અને ગ્રોથ થાય. એટલે દરેક માણસમાં એવું હોય કે જ્યારે એની શરૂઆત હોય ત્યારે કશું જ ના હોય, આપણે આગળ શું કરવાના છે કંઈ જ ખબર નથી, પણ એ બિંદુમાંથી આપણે બહુ જ મોટા એક વાઇલ્ડ સ્ટેજ ઉપર પહોંચી શકીએ છીએ. તો મારું કામ એવી રીતના છે. એવું જ ભાનસા પટેલ, ઘણા વખતથી હું ચિત્રમાં કરું છું અને નીલુબેનને તો હું ઘણા વર્ષોથી જે ડિઝાઇન સેન્ટરમાં એ કામ શીખતા હતા ત્યાંથી ઓળખું છું અને બહુ સરસ એવું કામ કરેલું છે. એમના તો જે મુખ્યના નામ પાડ્યું છે એવા માસ્ક એમની પાસે સરસ છે. અને એ સમયમાં તો બહુ મોટા મોટા માસ્ક બનાવતા હતા અને પેપર મશીનમાં તો એટલું સરસ કામ કર્યું છે. એ કામ પછી આ કામ એમનું એક નવું છે અને દરેક કામમાં એની વિવિધતા એટલી સરસ છે કે આપણને કંઈક ને કંઈક જોવા મળે છે. નવીનતા પેપર છે, ન્યૂઝ પેપર છે, પછી પેલા કાર્ડબોર્ડ પેપર, પછી કંકોત્રીમાંથી પણ થઈ શકે, અમુક અમુક રેપિંગ પેપર આવે, બોક્સ આવે, એમાંથી પણ એ સરસ એક ક્રિએશન કરે છે. અને એમના પેઇન્ટિંગમાં ઘણી વિવિધતા હોય છે, પણ પેઇન્ટિંગ સાથે એવું બહુ જોઈએ કે પોતે આર્ટિસ્ટ છે તો ઘણા બધા રીતે કામ કરી શકે. કારણ કે બીજી રૂમમાં એમનું પેઇન્ટિંગ જોયું કે કલર સાથે એને જે ગોઠવણી કરેલી છે પેપર વસ્તીની, પેપર કટિંગનું ને એ તો આ બધા કામ કરતા અદભુત છે. તો એને એક પેઇન્ટિંગ તરીકે ગણી શકાય. આ જે કામ કર્યું છે ઘણું સારું છે, પણ પહેલાના પેઇન્ટિંગ ક્વોલિટી આવે છે. માણસની શરૂઆત બિંદુમાંથી થાય અને એમાંથી એમની ગ્રોથ વધતી જાય એમ એક સરળ મેસેજ આપે છે કે તમે ક્યાં બી હો પણ તમે આર્ટ થ્રુ કે જીવનમાં કોઈ બી દિશાથી તમે આગળ વધી શકો. અને એને જે રીતે એમને વ્યક્ત કર્યું છે કે ધારો કે તમે જુઓ તો અમુક જગ્યાએ એમને વેસ્ટ મટીરિયલ યુઝ કર્યું છે જેમાં સસ્ટેનેબિલિટીનો ખાસ આગ્રહ છે, એનો એક આનંદ છે. અને અમુક જગ્યાએ તમને એકદમ સરિયલ વર્ક લાગે કે ઓપ્ટિકલ ઇલ્યુઝન જેવું લાગે
કે વર્ક નજીકથી જુઓ તો કંઈક લાગે, દૂરથી જુઓ તો કંઈક લાગે. એટલે આ બધી રમત જે કરી છે એ એમની સહેજ જે નેચર છે અને સરળ સ્વભાવના કારણે આ કલામાં દેખાય છે. એટલે ઓલ ધ બેસ્ટ નીલુબેન ફોર ધીસ વન્ડરફુલ એક્ઝિબિશન વિચ શી હેઝ ડન એન્ડ હોપ ફોર ફર્ધર જર્નીઝ ઇન આર્ટ. થેન્ક યુ. હું નૈના મેમાના, અમદાવાદની મહિલા ચિત્રકાર, અને નીલુબેનને હું ઘણા વર્ષોથી ઓળખું છું. જેઓ મુખોટી આર્ટ ગેલેરીના ઓનર છે અને કોકિલાબેન એના ફાઉન્ડર છે અને ટ્રસ્ટી છે. અને એમના તરફથી ઘણા ગ્રુપ શો યોજાયા છે, મને પણ કર્યું છે, પણ હજુ મને ટાઈમ મળ્યો નથી. આજે નીલુબેનનું ખરેખર વધારે કામ થયું. આમ એકાદ બે જોયા હતા, પણ આજે આટલું બધું કામ જોઈને આશ્ચર્ય થયું કે આટલું કામ એમણે ક્યારે કર્યું હશે. કારણ કે ક્વિલિંગ મને ખબર છે કરતા હોય ને પેપર કટિંગ ત્યારે બહુ જ વાર લાગતી હોય. આ એક કામ, એક પૂરું કામ કરતાં એમને ખાસો મહિના જેવું થઈ ગયું હશે એવું મને લાગે છે. પણ એટલું બધું સરસ કામ છે એનું, એ જોઈને મને ખરેખર આનંદ થયો. અને અમદાવાદના જેટલા બી લોકો છે એ મુખોટે આર્ટ ગેલેરીની ખાસ વિઝિટ લઈ